તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરી હતી સંગીત કલા અને આપણો જે પાઠ એકમ નંબર 2 જે ચાલે છે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલાઓ। તો એ મુદ્દાની અંદર આપણે જોયું કે સંગીતના મુખ્ય સ્વરો જે છે એ 7 છે। સા રે ગ મ પ ધ ની આ જે છે મુખ્ય સ્વરો છે। સંગીતને મુખ્ય બે વિભાગોમાં વહેંચી શકાય, એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોક સંગીત। મુખ્ય રાગોની સંખ્યા 5 છે, એમાં શ્રી દીપક હિંડોળ મેઘ અને ભૈરવી। મેં સાથે એક સવાલ પણ પૂછ્યો હતો ગયા લેક્ચરની અંદર કે દીપક રાગ જે છે એ કોને આવડતો હતો, તો દીપક રાગ જે છે તાનસેનને આવડતો હતો અને તાનસેને જ્યારે દીપક રાગ ગાયો પછી એના શરીરની અંદર જે છે એ ખૂબ જ અગ્નિ એટલે કે જ્વાળાઓ ઉપજી એટલે કે એને એટલી ગરમી થઈ અને એને બચવાનો એક જ ઉપાય હતો કે એની જેવા કોઈ બીજા શ્રેષ્ઠ સંગીતકારે ગાયેલો એના જેવા કોઈ બીજા શ્રેષ્ઠ સંગીતકારે ગાયેલો એ મલ્હાર રાગ સાંભળવો અને એની શોધની અંદર એણે સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું। ત્યારબાદ પશ્ચિમ ભારત એટલે કે આપણા ગુજરાતમાં આવીને તાના અને રીરી પાસે છે મલ્હાર રાગ એણે સાંભળ્યો અને આ રીતે તાનસેનનું જીવન છે એ બચ્યું। હવે બીજી બાબતો જોઈએ તો સંગીતની અંદર બે બાબતોનો સમાવેશ થાય, ગાયન અને વાદન। એની પહેલા આપણે હસ્તકલા વિશે ચર્ચા કરતા હતા, એની અંદર આપણે જોયું ચિત્રકલા વિશે અને હડપ્પિયન લોકો જે છે માટીના વાસણો ઉપર ભૌમિતિક આકૃતિઓ અને ફૂલ છોડ જે છે એ ચિતરતા હતા એની વાત કરી અને હડપ્પન સભ્યતાઓની અંદરથી આપણને એ આશરે 5000 વર્ષ જૂના એ ચિત્રકલાના નમૂનાઓ મળ્યા છે। હવે આપણે પાછા આગળ ચાલવાનું છે તો આપણો જે મુદ્દો છે એ હવેનો મુદ્દો આપણી જે છે લલિત કલાઓ એટલે કે આનંદ માટે ઉપજાવી કાઢેલી કલાઓ જેની અંદરથી શિક્ષણ પણ મળે અને આનંદ પણ મળે એવા પ્રકારની કલા વિશે આપણે ચર્ચા કરીએ છીએ સંગીત કલાની અંદર જ તે અને એની અંદર જ આગળ ચાલવાના છીએ। તો જો ભારતની અંદર સંગીત જે છે એ એના વિશે મેં ચર્ચા કરી પણ ભારતમાં સંગીત ઉપર બીજા ઘણા બધા ગ્રંથો પણ લખાયેલા છે, જેમ કે આપણે ચર્ચા કરી કે સામવેદ છે ને એ સંગીતનો સંગીતની ગંગોત્રી કહેવાય અને સામવેદ છે એ સંગીતને લગતો ગ્રંથ છે, બરોબર। હવે એની સિવાય બીજા કયા ગ્રંથો છે કે જે સંગીતને કંઈક વિશેષ રૂપે જોતા હોય, સંગીતને કંઈક એની એની અલગતા બતાવી હોય, તો એવા ગ્રંથોની આપણે ચર્ચા કરવાના છીએ। ચાલો હવે એની અંદર જે પહેલો ગ્રંથ છે એ ગ્રંથનું નામ છે સંગીત મકરંદ। સંગીત મકરંદ તો આ ગ્રંથ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે પહેલી વસ્તુ યાદ રાખો, એને યાદ રાખવા થોડાક અઘરા પડશે કારણ કે એના તમને નામ પૂછશે કે ભાઈ આ ગ્રંથની રચના કોણે કરી, તો અહીંથી પ્રશ્નો આવશે આવશે ને આવશે, ખાસ ધ્યાન રાખજો, બરોબર। તો સંગીત મકરંદ, હવે જો અહીંયા તો પહેલી વસ્તુ યાદ રાખો સંગીત મકરંદ જે છે એના રચયિતા, બરોબર। તો સંગીત મકરંદ ગ્રંથ જે છે એના રચયિતા છે પંડિત નારદ, બરોબર, પંડિત નારદ। હવે જો અને યાદ રાખવા માટે મેં થોડી કલાઈની વસ્તુ કરી, અહીંયા તેનું નામ આવી ગયું, જો સંગીત મકરંદ ર અને દ, તો અહીંયા પણ ર અને દ નારદ, આ રીતે યાદ રહે એટલે કન્ફ્યુઝન ન થાય। તો એના રચયિતા છે પંડિત નારદ, બરોબર। હવે આગળ જોઈએ, હવે એનો જે સમય છે તો એ પણ આપણને ખબર હોવો જોઈએ, તો એનો સમય છે બનાવવાનો ઈસવીસન 900 ના, ઈસવીસન 900 ના આરસામાં બનાવવામાં, એટલે ઈસવીસન 900 ની અંદર જે છે આ ગ્રંથ એટલે કે સંગીત મકરંદ નામનો ગ્રંથ છે રચવામાં આવ્યો। હવે એની અમુક ખાસિયતો છે, જો તો ખાસિયતોને આપણે
અહીંયા પોઈન્ટ ટુ પોઈન્ટ લખતા જઈએ, બે ત્રણ ખાસિયતો છે એના વિશે ચર્ચા કરવાની છે, જેમાં 19 પ્રકારની વીણા, બરાબર 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે, બરાબર. ચાલ તો જો, તો આપણો પહેલો જે છે સંગીતનો મહત્વનો ગ્રંથ, એનું નામ છે સંગીત મકરંદ, અને એના રચયિતા છે પંડિત નારદ. તો અહીંયા જો દ ને અહીંયા તમે મેળવી જો, સમય ઈસવીસન 900 ની સાત, અને જેમાં 19 પ્રકારની વીણા, બરાબર, અને 101 પ્રકારના તાલનું છે એ વર્ણન છે. હવે તાલ એટલે શું? તો કે ભાઈ તમે કોઈ ગાતા હો ત્યારે એની અંદર અમુક પ્રકારના જે તબલા છે વગાડવાના જે ચોક્કસ તાલ છે એનું વર્ણન આની અંદર કરવામાં આવે. હવે તમારે આની અંદર એટલું ધ્યાન રાખવાનું સંગીત મકરંદ વિશે. ચાલો હવે આને આપણે નંબર આપી દઈએ, આ પહેલા ક્રમનો છે. ચાલો હવે બીજા ક્રમ ઉપર જઈએ. તો બીજો જે મહત્વનો ગ્રંથ છે એનું નામ છે સંગીત રત્નાકર. સંગીત રત્નાકર, હવે જો અહીંયા ઘણી વખત વિદ્યાર્થીઓ સવાલ પૂછતા હોય, સાહેબ મકરંદ નો અર્થ શું થાય? તો મકરંદ એટલે ફૂલોનો રસ થાય. શું થાય? ફૂલોનો રસ. અને રત્નાકર એટલે સમુદ્ર, તો એ સમુદ્રનો સમાનાર્થી શબ્દ છે રત્નાકર, રત્નો આપનાર, બરોબર, તો એ સમુદ્ર માટે વપરાય, પણ અહીંયા નામ છે સંગીત રત્નાકર. ચાલો હવે પેલો જેમ છે એમ જ આમાં આપણે લખતા જઈએ. તો આના રચયિતા, આ પહેલું આપણે લખવાનું છે, તો રચયિતા તો હોવાના જ તે, બરોબર. તો આના રચયિતા છે પંડિત સારંગ દેવ, બરોબર. ચાલ તો આ જે છે એના રચયિતા છે, આનો સમયગાળો આપણને આપેલો નથી કે કઈ સાલમાં છે આ લખાણો છે વગેરે વગેરે, એટલે આપણે એ મૂકવાનો પ્રયત્ન કરતા નથી, બરોબર. ચાલો તો આ રચયિતા પંડિત સારંગ દેવ છે. હવે એના વિશે થોડીક બાબતો અહીંયા જે છે એ આપણે નોંધવી પડશે. તો જો એનો જે પહેલો પોઈન્ટ એવો બને કે તેઓ દોલતાબાદ, તેઓ દોલતાબાદ, કૌંસ ની અંદર આપણે લખી નાખવાનું દેવગીરી. હવે તેઓ દોલતાબાદ કે દેવગીરી જે છે એના નિવાસી હોય, બરોબર છે, એના નિવાસી હતા. તેઓ દોલતાબાદ દેવગીરીના નિવાસી હતા, આથી તેઓને, જો એના નિવાસી હતા એટલે તેને જે છે ઉત્તર ભારત, ઉત્તર ભારત અને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત દક્ષિણ ભારત ના સંગીત દક્ષિણ ભારતના સંગીત થી પરિચિત હતા, બરોબર. એ બેના સંગીતો જે છે એનાથી કોણ પરિચિત હતો? તો પંડિત સારંગદેવ છે એનાથી એનાથી પરિચિત હતા. હવે જો એક વિશેષ પોઈન્ટ આની અંદર આપણને મૂક્યો છે, કારણ કે ધ્યાન રાખજો અહીંથી સવાલ પૂછવાની સંભાવના વધી જાય. પંડિત વિષ્ણુ, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ, ભાતખંડે, બરાબર, પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે જે છે સંગીત રત્નાકરને, સંગીત રત્નાકર, સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો, જોજો ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ માને છે, બરાબર, અથવા ગણાવે છે. તો આપણને ખબર હોવી જોઈએ સંગીત રત્નાકરને
भारतीय संगीत नो सौथी प्रमाणभूत ग्रंथ गणावे छे। एनी खासियत छे भाई के भाई संगीत मकरंद जे छे एनी जेम के संगीत रत्नाकर छे एनी विशेषता छे के एना पंडित ना सारंग देव हता अने तेओ दौलताबाद देवनागरी ना निवासी हता। तेओ जे छे उत्तर भारत अने दक्षिण भारत ना संगीत थी परी देवनागरी नी पण सॉरी देवगिरी ना ए निवासी हता। बीजू के पंडित विष्णु नारायण भातखंडे सवाल अहींथी पूछाशे के भारतीय संगीत नो सौथी प्रमाणभूत ग्रंथ कयो। हवे प्रमाणभूत एटले के जेनो आपणे आधार लई शकीए एवो बराबर, तो एवो ग्रंथ कयो छे संगीत रत्नाकर, तो आ कोणे कीधुं अने कया ग्रंथ विशे कीधुं ए तमने अहींथी सवाल पूछी शके। એટલે આટલી વસ્તુ તમારે આમાં યાદ રાખવાની, બીજો જે ગ્રંથ છે એના વિશે બરાબર। ચાલો તો આ બે ગ્રંથો થઈ ગયા, હવે એની પછીના નેક્સ્ટ ગ્રંથ ઉપર જઈએ આપણે। એની પછીનો જે ત્રીજો અને મહત્વનો ગ્રંથ છે એ છે સંગીત પારિજાત। સંગીત પારિજાત આમ તો એક છોડનું નામ છે બરોબર। પારિજાત શું છે? એક છોડનું નામ છે, એવું કહેવાય કે સ્વર્ગની અંદર થાય। પણ અહીંયા પણ ઘણા લોકો જે છે રાતરાણીને પારિજાત તરીકે ઓળખાવે છે કે રાતરાણીની એક ખાસિયત છે એ છોડ એ શુભની એટલે એ વનસ્પતિની કહેવાય। એના ફૂલ છે ને રાતે ખીલેને ખૂબ જ સુગંધ આવે સરસ, અને સવારે સૂર્યપ્રકાશનું પહેલું કિરણ પડે એ પહેલા પહેલા છે બધા ખરી જાય, ઉપર સફેદ રંગ અને નીચે કેસરી કલરની ડાંડલી છે તમને જોવા મળે, ખૂબ જ સુગંધ આવે રાત્રે, તો ખૂબ જ સુગંધ આવે એટલે એને રાતરાણી તરીકે પણ ઓળખવામાં આવે, તો પારિજાત તરીકે પણ ઘણા લોકો એને ઓળખે છે। તો અહીંયા એનું નામ રાખ્યું છે સંગીત પારિજાત બરોબર। તો હવે અહીંયા આપણે એના રચયિતા તો આપણને ખબર જ હોવા જોઈએ, તો અહીંયા આપણે એના લખી નાખીએ રચયિતા એટલે બનાવનાર અથવા તો લખનાર બરોબર। તો આ જે સંગીત પારિજાત છે એના રચયિતા છે પંડિત અહોબલે બરોબર, જો યાદ રાખજો। તો આના રચયિતા છે પંડિત અહોબલે। ચાલો તો આ પંડિત અહોબલે જે છે એના રચયિતા છે, અને આનો આપણને સમય આપ્યો છે એટલે આપણે અહીંયા સમય પણ એનો લખી નાખીએ ક્યારે આ બનાવવામાં આવ્યો। તો આ ગ્રંથ જે છે એ બનાવવામાં આવ્યો ઈસવીસન 1665 ની અંદર બરાબર, ઈસવીસન 1665 માં છે આ ગ્રંથ છે એની રચના કરવામાં આવી, અને એને છે ને આની વિશે ખાસ એક નોંધી કરી, એમણે જણાવ્યું કે દરેક રાગ બરાબર દરેક રાગ નું દરેક રાગ નું એકબીજાથી અલગ અને અલગ અને સ્વતંત્ર, જો દરેક રાગો છે આપણે જેમ કેમ હમણાં એવા શ્રી દીપક મેં ગિંડોળ અને ભેરવી બરાબર, તો દરેકે દરેક રાગ જે છે એ દરેકે દરેક રાગનું જે છે અલગ અને સ્વતંત્ર છે બરાબર, અન્ય રાગથી સ્વતંત્ર છે, તો સ્વતંત્ર અસ્તિત્વ છે બરાબર। તો આ સંગીત પારિજાતની પહેલી ખાસિયત છે આ, એને એમણે એમના ગ્રંથમાં જણાવ્યું, અને તેમણે જે છે તેમણે 29 પ્રકારના સ્વરો એમણે 29 પ્રકારના, આપણે આગળ જોઈ ગયા કે ભાઈ મુખ્ય સ્વરોની સંખ્યા 7 છે, પણ સંગીત પારિજાતની અંદર એમણે 29 પ્રકારના સ્વરો છે એ ગણાવ્યા છે। પણ તમારે ખાલી મુખ્ય સ્વરો પૂછે તો આપણે 7 જ યાદ રાખવાના છે, પણ જો સંગીત પારિજાતના બદલામાં પૂછે
તો તમારે 29 પ્રકારના સ્વરો તમારે યાદ રાખવાના છે બરોબર તો આની નીચે આપણે અલગ માર્કર થી ઓળખ નાખી એટલે ખ્યાલ આવી જાય તો ભારતીય સંગીત ની અંદર જે મહત્વનો વેદ છે સામવેદ સંગીત ની ગંગોત્રી પણ કહેવાય ઈ સિવાય સંગીત ના જો મહાન ગ્રંથો હોય તો એ મહાન ગ્રંથો ની સંખ્યા કેટલી છે 3 એમાં પહેલો છે સંગીત મકરંદ તો રચિયતા પંડિત નારદ સમય ઈસવીસન 919 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ બરોબર એવી જ રીતે સંગીત રત્નાકર તો પંડિત સારંગદેવ બરોબર હવે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી કેવો ગ્રંથ કીધો પ્રાચીન અને પ્રમાણભૂત ગ્રંથ કીધો અને એની પછીનો છે સંગીત પારિજાત તો સંગીત પારિજાતના રચયિતા છે પંડિત અહોબલે સમય 1665 ઈસવીસનની એમણે જણાવ્યું કે દરેક રાગનું એકબીજાથી અલગ અને સ્વતંત્ર અસ્તિત્વ હોય છે બરોબર તેમણે 29 પ્રકારના છે સ્વરો ગણાવ્યા છે તો દરેકે દરેક રાગ જે છે એ અલગ અલગ રીતે અલગ અલગ સમયે છે ગવાતા હોય જેમ કે મેં તમને કીધું કે હવે વરસાદ લાવવા માટે મેઘ રાગ છે એ ગવાય છે બરોબર એવી જ રીતે દીપક રાગ છે અગ્નિ પ્રજ્વલિત કરવા માટે ગવાય છે તો આ દરેક રાગો છે એનું અસ્તિત્વ અલગ અલગ છે અને એણે 29 પ્રકારના સ્વરો ગણાવેલા છે જોજો મુખ્ય સ્વરોની સંખ્યા પછી ભૂલાઈ જવી જોઈએ નહીં મુખ્ય સ્વરો છે એ 7 જ છે વાર કેટલા છે 7 જ છે એમ મુખ્ય સ્વરોની સંખ્યા પણ કેટલી છે 7 છે તો આટલી વસ્તુ યાદ રાખવાની છે તો ચાલો હવે એની પછીના આગળના પોઈન્ટની અંદર આપણે જઈએ એટલે એની પછીનો પોઈન્ટ લઈએ આપણે હવે આ 3 ગ્રંથો વિશે ચર્ચા કરી જેની અંદર સંગીત મકરંદ ત્યારબાદ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત હવે એની પછી થોડુંક વિવરણ આવે છે પણ એ વિવરણમાંથી સવાલો પૂછા છે એ વિવરણ આપણે અહીંયા લખીએ છીએ બરોબર તો જો એની અંદર પહેલી વસ્તુ એવી આવે છે એ આપણે લખીએ કે અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો ખૂબ જ જાણીતું વ્યક્તિત્વ છે તો શાયરી અને સંગીત બરાબર તો અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને કારણે સંગીતના શાયરી અને સંગીતના પ્રદાનને કારણે તેમને તૂતી પછી ડેશ તૂતીએ હિંદ બરાબર તૂતીએ હિંદ અથવા તો હિંદનો પોપટ બરાબર તૂતીએ હિંદ અથવા તો હિંદના પોપટ તરીકે જે છે એ જાણીતા બન્યા હતા બરાબર તો આપણને ખબર હોવી જોઈએ કે કયા વ્યક્તિ છે તો અમીર ખુશરો અને આપણે ચોથા પાઠની અંદર પણ અમીર ખુશરો વિશે છે એ સમજી ગયા બરાબર અને અમીર ખુશરોને પોતાના ભારતીય ઉપર ભારતીય હોવાનું ગર્વ હતું એ પણ મેં વાત કરી સાથે સાથે ભારતને એટલે કે હિન્દુસ્તાનને પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણતા અને એની પોતાની જે આસપાસની ભાષા બોલાતી એને હિન્દવી તરીકે ઓળખતા બરોબર તો જો અમીર ખુશરો છે શાયરી અને સંગીતના પ્રદાનને કારણે એને તૂતીય હિંદ કે હિંદના પોપટ તરીકે જે છે
તરીકે એ ખ્યાતિ પામ્યા હતા, બરોબર? તો એ જાણીતા બન્યા હતા, તો એ આપણને ખબર હોવી જોઈએ. તો હિંદનો પોપટ અથવા તૃતીય હિંદ તરીકે જાણીતા બન્યા હતા. ચાલો, તો આ એક આ લીટીમાંથી ખાસ ખાસ યાદ રાખવાનું, બરોબર? હવે જો, હવે ઈ સમયગાળાની અંદર તો કે ભારતમાં 15મી અને ખાસ યાદ રાખજો 15મી અને 16મી સદી, 15મી સદી અને 16મી સદીમાં થયેલા, 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલનો, જો ભક્તિ આંદોલનો એટલે શું? તો કે ભાઈ એની અંદર જે છે એ કોઈ એવા મહાન કવિઓ થઈ ગયા, કોઈ મહાન લેખકો થઈ ગયા, એના દ્વારા જે કઈ લખાણ લખાણું અને એ લખાણને કારણે લોકોને એક સાચી દિશા મળી, બરોબર? આંદોલનોના જે સમય હતો ભક્તિ આંદોલનોનો, બરોબર, એ સમયગાળાની અંદર ઘણા બધા કવિઓ અને લેખકો થઈ ગયા જેણે લોકોને સાચી દિશા આપી કે ધર્મ ખરેખર શું છે, નીતિ શું છે, બરોબર? ધર્મ છે ને એ ક્યારેય કોઈને કોઈને મારવા માટે કે કોઈને હેરાન પરેશાન કરવા માટે કહી જ ન શકે. ધર્મને સમજનારા જે લોકો છે, સાચા ધર્મમાં માનનારા લોકો છે ને, એ આવો મત ધરાવે છે, બરોબર? તો જો અહીંયા એ 15મી ને 16મી સદીમાં જે આંદોલનો થયા ભક્તિ આંદોલનો, એમાં એની વાત કરીએ આપણે, તો ભક્તિ આંદોલનોમાં અમુક વ્યક્તિઓનો ફાળો છે. તો હવે એ કયા કયા વ્યક્તિઓ હતા ચાલો જોઈએ એની અંદર, બરોબર? તો એ સમયની અંદર જો એ સમયમાં સુરદાસ કબીર, મીરાબાઈ, નરસિંહ મહેતા, એવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુ, બરોબર, સુરદાસ કબીર મીરાબાઈ, બરોબર છે? તો આ બધા જે છે એ સમયની અંદર ભક્તિ આંદોલનો થયા અને એ આંદોલનોની અંદર લોકોને સાચી રાહ કે સાચી દિશા દેખાડવામાં આ લોકોનો ફાળો છે એ વિશેષ રહ્યો. ચૈતન્ય મહાપ્રભુ સિવાય એવી જ રીતે આવશે તુલસીદાસ વગેરે, બરોબર, તુલસીદાસ વગેરે ના ભજનોએ, બરોબર, વગેરેના જે ભજનો હતા એને ભક્તિમય વાતાવરણ, ભજનોએ ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું. તો આ વસ્તુ યાદ રાખવાની છે. તો 15મી ને 16મી સદી વાળું ખાસ યાદ રાખવાની, એની અંદર ના જાણીતા નામ આપણે બધા જાણતા હોય, સુરદાસ કબીર મીરાબાઈ નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ તુલસીદાસ, દોહા આપણે એના સાંભળ્યા છે, નરસિંહ મહેતાના પદ, નરસિંહ મહેતાના પદો ખૂબ જાણીતા, જેમ કે વૈષ્ણવ ભજન તો તેને કહીએ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, બરોબર, તો એ નરસિંહ મહેતાનું છે. મીરાબાઈ, બરોબર, તો મેં તો મેં ઓઢું કાળો કામણો દૂજો દાગ ન લાગે કોઈ, તો મીરાબાઈની જે કૃષ્ણ ભક્તિ છે, નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ છે. તો આવા બધા જે વ્યક્તિઓ હતા એણે લોકોમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું કે ભાઈ લોકોને ધર્મના નામે બીવડાવવાને બદલે સમજવાની જરૂર છે અથવા સમજાવવાની જરૂર છે અને એ જ સાચો ધર્મ છે. તો એ વાત જે છે સંગીતના માધ્યમથી અહીંયા રજૂ થઈ અને એ જ સમયગાળામાં થઈ. એવી જ રીતે 15મી સદીમાં સ્વામી હરિદાસ, હવે જો, હવે આ સ્વામી હરિદાસ હતા, એ સ્વામી હરિદાસ સંગીતના ખૂબ જ મહાન વ્યક્તિ હતા. તો સ્વામી હરિદાસ છે એના બે શિષ્યો હતા, મહાન શિષ્યો, બરોબર, જેના નામ આપણે લખીએ છીએ. તો સ્વામી હરિદાસ, તો સ્વામી હરિદાસના બે શિષ્યો ધ્યાન રાખજો, આ પૂછાય એવો સવાલ છે. સ્વામી હરિદાસના બે શિષ્યો હતા, એમાં એકનું નામ હતું
બેજુ બાવરા, બરાબર? એકનું નામ હતું બેજુ બાવરા અને બીજાનું નામ છે એ છે તાનસેન, બરાબર? ચાલો તો આ બે વસ્તુ યાદ રાખવાની કે 15મી સદીની અંદર સ્વામી હરિદાસ ના હતા અને સ્વામી હરિદાસ ના બે શિષ્યો બેજુ બાવરા અને તાનસેન જે સંગીતની દુનિયાની અંદર એનું નામ બોલાતું, બરાબર? અને તાન તમને ખબર છે કે સ્વામી હરિદાસ જે છે જ્યારે એ દેવચરણ પાયમાં ત્યારે તાનસેને ગુરુની ચિતાને આગ લગાડવા માટે દીપક રાગ ગાયેલો, બરાબર? મેં હમણે કથા કીધી થોડીક એની વાત કરી તો એ દીપક રાગ ગાયેલો અને એના કારણે એના શરીરની અંદર જે છે જ્વાળાઓ ઉપજી અને પછી એનો ઈલાજ કરાવવા માટે એ તાના ને રીની પાસે આવે છે. પછી એનો પોઈન્ટ આપણે લખીએ તો 15મી સદીમાં સ્વામી હરિદાસ, ફરી વખત બોલું છું, તો સ્વામી હરિદાસ એમના જે બે શિષ્યો બેજુ બાવરા અને તાનસેન, તાનસેન નું નામ સંગીતમાં મોખરાનું રહ્યું. હજી જ્યાં ખાસ યાદ રાખજો, એવી જ રીતે ગુજરાતની, તો હવે જો નામ આવે છે આપણા ગુજરાતની, તો ગુજરાતની બે છોકરીઓ તાના અને રી, બરાબર? ગુજરાતની બે કોણ? તો એવી જ રીતે ગુજરાતની તાના અને રીરી નું નામ સંગીતમાં મહત્વનું રહ્યું, બરાબર? સંગીતમાં એને ખૂબ પ્રદાન આપ્યું તાના અને રીરી, અને તાનસેનની બીમારી દૂર કરવામાં તાના રીરીનો સૌથી વિશેષ ફાળો રહ્યો છે. તાનસેનને જ્યારે દીપક રાગ ગાય છે, પછી મલ્હાર રાગ કોણ ગાય છે? તાના રીરી ગાય છે, પછી તાનસેનને છે સાજા થઈ જાય છે. તો ગુજરાતની અંદર તાના અને રીરીનું નામ છે સૌથી મોખરાનું છે. તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો આ જે વાત થઈ એ બધી જ વાત સંગીત કલા વિશેની થઈ, બરાબર? તો સંગીત કલા વિશે આપણે ચર્ચા આટલી કરી. હવે પછી જે છે એનો નેક્સ્ટ મુદ્દો આવે છે એ છે, આ સ્ક્રીનશોટ પાડી લ્યો પહેલા, જેને પાડવાનો છે એ લોકો પાડી લ્યો સ્ક્રીનશોટ. અને ખાસ યાદ રાખજો, અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો થઈ ગયા. તમને અહીંથી પણ સવાલ પૂછી શકે કે અમીર ખુસરો છે એ કયા શાસન કાળ દરમિયાન થઈ ગયા? તો અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયા અમીર ખુસરો, તૃતીય હિંદ અથવા હિંદના પોપટ. એના વિશે પણ મેં વાત કરી સ્વામી હરિદાસ. તો જો ધ્યાન રાખજો, અહીંથી ઊંધો સવાલ પૂછાય કે તાનસેનના ગુરુ કોણ હતા? તો સ્વામી હરિદાસ, બરાબર? તો આ રીતે પણ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ચાલો, તો આપણે ચર્ચા કરી ગયા સંગીત મકરંદ, ઈસવીસન 900ની સાલમાં લખાણો, 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. સંગીત રત્નાકર તો પંડિત સારંગદેવ દ્વારા લખવામાં આવ્યો અને પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે એને ભારતનો સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાયો, બરોબર? આટલી વસ્તુ યાદ રાખવાની. પછી સંગીત પારિજાત તો પંડિત અહોબલે દ્વારા જે છે આ ગ્રંથની રચના કરવામાં આવી અને ઈસવીસન 1665માં એ રખાણો એણે કીધું કે દરેક રાગનું અલગ અસ્તિત્વ છે અને 29 પ્રકારના જે છે એને રાગો અલગ અલગ, સોરી, 29 પ્રકારના સ્વરો છે એને અલગ અલગ ગણાવ્યા છે. ચાલ, તો આટલું રાખીએ. પછી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણી જે લલિત કલા છે, લલિત કલા તરીકે આપણે નૃત્ય કલાનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો મૂળ જે છે નૃત્યના દેવાદિદેવ નટરાજ શિવને માનવામાં આવે છે અને પૃથ્વી ઉપર જે છે એ પ્રથમ વખત સ્વર્ગમાંથી લાવનાર પણ નટરાજ શિવ હતા, દેવાદિદેવ નટરાજ શિવ. તો તમને પ્રશ્ન પૂછાય કે નૃત્યને જે છે સ્વર્ગમાંથી કોણ એ પૃથ્વી ઉપર લાવ્યું? તો તમારે જવાબ લખવાનો છે નટરાજ શિવ, બરોબર? તો આ વસ્તુ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અને ભરતનાટ્યમ એના વિશે ચર્ચા કરવાની પૂછી પૂરી. તો ભારતના જે જે નૃત્યો છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. વિડીયોને પૂરો જોવાનો આગ્રહ રાખો, વિડીયોને સ્કીપ કર્યા વગર જુઓ તો તમારું જ્ઞાન પણ એની અંદર વધશે. અહીંયા આપણે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ વિડીયો બનાવવા માટે, તો આ ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. મને રજા આપો, આપ સૌનો આભાર.